કોરોના જેવી મહામારીમાં વ્યક્તિનું મનોબળ અને હિંમત દરેક દવાની ગરજ સારે છે તે વાતને મોરબીના એક શતાયુ નાગરિકે સિદ્ધ કરી બતાવી છે. 103 વર્ષની ઉંમરના જીવરાજભાઈ ગડારા કોરોના સંક્રમિત થયા બાદ માત્ર 8 દિવસમાં મજબૂત મનોબળ અને જીવનની અતૂટ ઈચ્છા શક્તિએ કોરોનાને હરાવીને જીવરાજ બાપા કોરોના સામેનો જંગ જીતી ચૂક્યા છે. ત્યારે આવું જોઈએ મોરબીથી આ ખાસ અહેવાલ. મોરબીના આમરણ ગામના વતની જીવરાજભાઈ પરબતભાઈ ગડારા 103 વર્ષની ઉંમરના હોય જે કોરોના સંક્રમિત થયા હતા. તાવ અને ગળામાં દુખાવાને પગલે રેપિડ ટેસ્ટ કરાવ્યો હોય જેમાં તેઓ કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડતા ફેમિલી ડોક્ટર પાસે સારવાર શરૂ કરાવી હતી. હોમ આઇસોલેશનમાં રહીને તેમણે ડોક્ટરના માર્ગદર્શન મુજબ દવાઓ લીધી હતી અને માત્ર 8 દિવસના ટૂંકા ગાળામાં 103 વર્ષની ઉંમરે તેમણે કોરોનાની માત આપી છે અને હાલ તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે. ત્યારે ગડારા પરિવાર પણ ખુશ જોવા મળી રહ્યું છે, જે પ્રસંગે તેમના પુત્ર અને મોરબી જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા જણાવે છે કે તેઓ સેવાભાવી પ્રકૃતિના છે અને હાથ પગ ચાલતા ત્યાં સુધી ગૌશાળામાં તેઓ સેવા આપતા હતા. હવે શરીર નાદુરસ્ત હોવાથી તેઓ મોરબી અમારી સાથે આવીને રહે છે. કોરોના પોઝિટિવ થવા છતાં પણ તેઓ હિંમત હાર્યા ન હતા અને સંપૂર્ણ કાળજી રાખી હિંમત સાથે કોરોનાનો સામનો કરીને કોરોનાને હરાવ્યો છે અને સમાજને પણ પ્રેરણા પૂરી પાડી છે. ખરેખર માતાજીની ભગવાનની દયાથી મારા પિતાજીની ઉંમર 103 વર્ષ જેવી આશરે છે અને મારા પરિવારમાં 28માંથી 14 લોકો કોરોના સંક્રમિત થયા, પણ ભગવાનને માતાજીની દયાથી બધા હોમ ક્વોરન્ટાઈન રહી અને ઘરે જ એની જે દવાઓ કે જે કંઈ કરવાનું થતું હોય ડૉક્ટરની સલાહ મુજબ બધા હોમ ક્વોરન્ટાઈન રહી અને બધા પણ સારા થઈ ગયા છે. કોઈ ચિંતાનું કારણ નથી. મારા ફાધર આમરણ પહેલાં રહેતા અને ગૌશાળાની ગાયોની લગભગ આશરે 21 વર્ષ સુધી સેવા કરી છે. એકલા મારા મધર અને ફાધર આમરણ અમે બધા મોરબી સુરત નવસારી ધંધાર્થે હતા, પણ એના હાથ પગ હાલ્યા ત્યાં સુધી ગૌશાળામાં સેવા કરીને છેલ્લે અહીંયા મોરબી હાલ હતા. પણ આ કોરોના સંક્રમિત થતાં મને પણ ચિંતા થતી હતી, કારણ કે એવી બધી મહામારી આજે દેશમાં, ગુજરાતમાં અને મોરબી જિલ્લામાં અત્યંત ઘણી બધી દુઃખદ ઘટનાઓ ઘટી છે, ત્યારે મને પણ ચિંતા થતી હતી કે આ ઉંમરે મારા ફાધર ઊભા થશે કે કેમ. પણ માતાજીની દયાથી હોમ ક્વોરન્ટાઈન એટલે મારી ફેક્ટરીમાં મોટા હોલમાં મારા મધર અને ફાધર બંનેને ત્યાં રાખી અને જે ટ્રીટમેન્ટ કરવાની હતી કરી અને વ્યવસ્થિત એકદમ અઠવાડિયા 10 દિવસમાં, આજે 14 દિવસ થયા છે, પણ અઠવાડિયા 10 દિવસમાં વ્યસ્ત થઈ ગયા છે અને આજે એકદમ સરસ છે, બધું ખાઈ પીએ છે. પણ હું ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું કે આ કોરોનામાંથી અમને બધાના, એટલે કે અમારા મોરબી જિલ્લાની જનતા એટલે મારો પરિવાર, આપણો બધાનો પરિવાર સમજું છું, અને અમને બધાને વહેલી તકે આમાંથી મુક્ત કરે અને બધા સાજા નરવા થઈ અને બધા કામ ધંધા રોજગાર ઉપર લાગી જાય, આ મારી ભગવાનને પ્રાર્થના. કોરોના સંક્રમિત થયેલા જીવરાજભાઈ ગડારાના પત્ની વિજયાબેન ગડારા જણાવે છે કે જીવરાજ બાપા કોરોના પોઝિટિવ થયા ત્યારે સંતાનોને થોડી ચિંતા થઈ હતી, જોકે જીવરાજભાઈએ હિંમત દાખવી હતી જેથી સંતાનોમાં પણ હિંમત જોવા મળી હતી અને તેમણે 8 દિવસ કોરોના સામે સંઘર્ષ કરીને કોરોનાને હરાવીને જંપ્યા હતા. કોરોના સંક્રમિત થયા બાદ 2 દિવસ બાપાનું ડી ડાઈમર ચિંતાજનક હતું અને લોહી ઘાટું થઈ જતું હતું, છતાં બાપાએ હિંમત અને ધીરજ સાથે કોરોના સામેનો જંગ જીતી લીધો છે. અને હું બીમાર પડી હતી, મને કોરોના થઈ ગયો હતો, મને લોહી જાડું થયું હતું, દાખલ કરી દીધી કિરણમાં સુરત, અને 6-7 દી રહી ને હું હાજી થઈને ઘરે આવી ગઈ. પછી 6-7 દી ઘરમાં રહી, પછી નીચે આવતી રહી, કાંઈ થયું જ નહીં, પછી સારું થઈ ગયું. દાદા અમે આઈના હતા, દીકરીને ઘીરે ઉપર રહેતા હતા, તો 10-12 દી રહ્યા ને એને ઘીરેથી અમે 13મી દી અહીંયા આવ્યા. અહીંયા આવ્યા ત્યાં એને કોરોના આવ્યું, એને આવ્યો અને અમે જમાઈને વાં આવ્યું. પછી આને તો તરત જ છોકરાઓ સારવાર કઈ ડૉક્ટર બોલાવ્યા, ડૉક્ટર આવ્યા, ડૉક્ટર આવીને બાટલા ચાલુ કરી દીધા, એક નાની બાટલી એક મોટો બાટલો, રાતે 1.5 કલાક બેહવું પડે અને એ બાટલો ચડે, અને સવારમાં એક નાની બાટલી બોટલ ચડાવી દઈએ, ઇન્જેક્શન આપી જાય
અને ડ્યુટી આપી આસ્તીમાં થઈ ગયો. હું દાદા એ તો આસ્તીમાં કાઉટ કરી અત્યારે બે ની સારી આમ હિંમત અને મજબૂત મનોબળ હોય તેમજ જીવવાની પ્રબળ ઈચ્છા શક્તિ હોય તો કોરોના શું કોઈ પણ બીમારી વ્યક્તિને હરાવી શકતી નથી તે જીવરાજ બાપાએ સિદ્ધ કરી બતાવ્યું છે. કોરોના મહામારીના સમયમાં જ્યારે હાહાકાર છે અને દર્દીઓ કોરોનાના નામથી ભયભીત થઈ જતા હોય છે ત્યારે જીવરાજભાઈ તમામને પ્રેરણા આપી રહ્યા છે અને મજબૂત મનોબળ રાખીને કોરોના સામેનો જંગ જીતી શકાય છે તેમ જણાવ્યું હતું. રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 News, Morbi.